चाय पे चर्चा में आपनु स्वागत छे। हूँ छू पंकज। आज अमारी टीम पहुंची छे चाय पे चर्चा करवा अमरेली विस्तार में। अमरेली शहर नो मारी पाछळ आप जोई रह्या छो के नागनाथ महादेव बस स्टेण्ड छे। आ विस्तार ए ट्राफिक थी धमधमतो विस्तार छे अने विधानसभा नी चूंटणी नी ज्यारे आपणे चर्चा करवानी होय त्यारे अहींना लोको पासेथी जो जाणवू होय तो आ विस्तार में आवू बहु जरूरी छे, कारण के अहींया सौथी वधारे लोकोनी अवरजवर रहती होय छे अने सौथी वधारे चर्चा क्यां आगळ थाय चाय नी किटली पर, कारण के त्यां बधा ज टाइपना लोको आवता होय छे, बधो ज बड़ापो आखा दिवसनो चा नी किटली पर काढता होय छे। तो चलो मारी सामे एक किटली देखाय छे, त्यां घणा बधा लोको पण छे, जरा जाणीए के तेओ शुं इच्छे छे, एमने शुं लागे छे के आ वखतनी ચૂંટણીના મુદ્દા શું હોઈ શકે। આવો મારી સાથે। પહેલા તો એક ચા ભરો નાની। અમરેલીની ચા જે છે એ બહુ જ સ્વાદિષ્ટ હોય છે। અહીંની ચાનો ટેસ્ટ જે હોય છે એ ખરેખર તમે અલગ અલગ જિલ્લામાં જાઓ ને તો એનો ટેસ્ટ અલગ અલગ હોય છે, પણ અમરેલીની ચાનો જે ટેસ્ટ છે ને એ ખરેખર માણવા જેવો હોય છે, કારણ કે આવી ચા તમને કદાચ અમદાવાદમાં પણ ના મળે। એટલે મને લાગ્યું કે અહીંયા આગળ ઘણા બધા લોકો ચા પીવા આવી રહ્યા છે તો કદાચ આ ચા બહુ ફેવરેટ હશે અહીંની। જાણે આપણે પેલું રબડી પીતા હોય ને એવું લાગે, બહુ જ સુંદર ચા બનાવી છે ભાઈ તમે। પણ આપણે આ ઘણા બધા લોકો અહીંયા ચા પી રહ્યા છે તો જરા એ જાણીએ કે આ વિસ્તારના મુદ્દા જે છે એ શું છે। સૌથી પહેલાં તમારું નામ શું છે અને તમે કયા વિસ્તારમાં રહો છો? ક્યાં? ભરતભાઈ છે। ભરતભાઈ, ભરતભાઈ આ વિસ્તાર અમરેલીમાં તમે ઘણા સમયથી રહેતા હશો, આ વિસ્તારમાં કેટલો બદલાવ થયો છે? બદલાવ ઘણો છે, હશે બદલાવ અત્યારે। શું થયું? એટલે રોડ બદલાઈ ગયા, લોકો બદલાઈ ગયા કે નેતા બદલાઈ ગયા? રોડ બદલાઈ ગયા, બધું સારું કામ છે અત્યારે। નેતાઓ બદલાયા કે એવાની વાત છે? નેતા સારા હશે, નેતા સારા છે। એટલે સારા એટલે કેવાય? એટલે આમ સારી વાતો કરે એવા કે કામ કરે એવા છે? કામ કરે એવા। અચ્છા, આ વિસ્તારમાં કયા નેતા એવા સારા કામ કરે એવા હોય, એમ બદલાય ના એવા? બદલાય ના એવા છે તો બધા અત્યારે આમ જે અત્યારે છે હાલમાં અત્યારે સારા છે। અચ્છા, વિસ્તારમાં આ વિસ્તાર તમને શું લાગે છે આ વખતની જે ચૂંટણી છે કયા મુદ્દા ઉપર લડાઈ રહી છે, મુદ્દો શું છે આ વખતનો? અત્યારે તો વિકાસનો છે, અમારે કામ સારા થાય એટલે બસ, અમારે બીજું કાંઈ જોતું નથી। અચ્છા, એટલે અમરેલીમાં કામ થાય છે? ખરા અમરેલીમાં કામ થાય છે, શું થાય છે કામ? ઘણા કામ, રોડ રસ્તા સારા, બધા અમુક અમુક સારા કામ બધું થાય છે વસ્તુ। આપણે રોડ રસ્તા થાય એટલે બહુ હે ને, એ જ ને, એ જ જોઈએ ને, બસ બસ બીજું કાંઈ નથી, અમારે કામ સારા થવા જોઈએ, બધા કામ સારા થવા જોઈએ। આ તમે ક્યાંથી આવો છો? અમરેલીથી। અમરેલીથી? અચ્છા, અહીંયા યુવાઓનો ખાસ મુદ્દો કોઈ ખરો આ વિસ્તારમાં? તમને શું લાગે છે આ ચૂંટણીમાં મુદ્દો યુવાઓ જો ઉઠાવતા હોય તો કયો ઉઠાવે? પેલો તો રોજગારનો છે મુદ્દો। હવે એમાં એવું છે, અમારા ધારાસભ્ય અહીંયાના છે, હાલ 10 વર્ષથી છે, પણ એ કોઈ 5 વર્ષમાં તો દેખાતા જ નથી, 4 વર્ષ ગાયબ થઈ જાય છે ને છેલ્લા વર્ષ દિવસ રહી ત્યારે એના ઓળ બેનર લાગી જાય છે ને એ ત્યારે દેખાય છે, બધી પાર્ટીમાં ફંક્શનમાં કોઈના મોત મૈયતમાં ત્યારે દેખાય છે, બાકી અમને અમારા વિસ્તારમાં આવતા નથી। એટલે કોયા નહીં આ પાર્ટીના? એક પાર્ટીના નહીં આવતા કે બંને પાર્ટીના નહીં આવતા? કોંગ્રેસના અત્યારે અમારા 10 વર્ષથી કોંગ્રેસ સાથે સંબંધ છે, એટલે માનો કે એ પાછો કયો સંબંધ? જનતા છો તમે કે પાર્ટી સાથે કયો સંબંધ છે? એમ પાર્ટી યાર સંબંધ, એટલે હું એ જ કહું છું, નેતાઓ તમારા વિસ્તારમાં નથી આવતા એ પાર્ટીના નથી આવતા કે તમારા મનપસંદ નેતા જે છે એ નથી આવતા? મારો પ્રશ્ન પરેશભાઈ રહે છે, જે અત્યારે હાલમાં 10 વર્ષથી ધારાસભ્ય છે એ 4 વર્ષ ગાયબ થઈ જાય, 4 વર્ષ બતાતા જ નથી, 4 વર્ષ ગાયબ થઈ જાય, ગમે એ પ્રભારી બનીને બેસી જાય છે, અમારે અમારો પ્રશ્ન રજૂઆત કરવી તો કોને કેવી? અચ્છા ભાઈ, 4 વર્ષ સુધી નહીં દેખાતા અહીંયા એવું છે ધારાસભ્ય? આમાં તો બંને પક્ષમાં એવું જ દેખાઈ રહ્યું છે, કોંગ્રેસ કે ભાજપ કોઈ બી નેતા પોતાના કામ માટે ત્યારે બહાર આવે છે, બાકી કોઈ દેખાતા છે? વોટ લેવા તો આવતા છે ને? વોટ લેવા માટે તો હરેક નેતાઓ આવે છે, કેમ કે ચૂંટણીના ટાઈમે હરેક નેતાઓને પોતાનું મતદાન વધારવા માટે લોકો સમજે છે ખરા? તમને લાગે છે કે નેતાઓ કે અમે આમ કરીશું તો લોકો એમની વાતો પર આવી જતા હોય છે દર વખતે છેતરા, એવું લાગે છે? એવી પ્રજા છે આપણે? ઘણા લોકો એવા છે કે જે એકતરફી ચાલે છે, એ લોકો હજી અત્યારે માને છે કે આ નેતા હું કહું છું ને એ બધું કરશે, બાકી જેને ભરોસો છે આ નથી કરવાને એને કોઈ ગણકારતા જ નથી. તમારી દ્રષ્ટિએ આમ આ વખતની ચૂંટણી કયા મુદ્દા ઉપર લડાઈ રહી છે? આ વર્ષની ચૂંટણી, પ્રથમ તો હું આપની ચેનલને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, 2022નું જે ઇલેક્શન છે ને એ વિકાસને વરેલું ઇલેક્શન છે, લોકો સુખ શાંતિ અને સલામતી ઈચ્છે છે. છેલ્લા 20-25 વર્ષથી જ્યારથી ભાજપ સરકાર શાસનમાં છે એક પણ મુદ્દો તમે એચએમનો બતાવી દો ક્યાંય બન્યું નથી. અરજા હવે જે કંઈ ભાજપ સરકાર જે કહે છે ને તે કરી બતાવે છે, ત્યારે કરે છે, હા તે કરી બતાવે છે. માનો કે ઘરના ઘર ફળિયામાં નળ ને નળમાં જળ, તો એ ભાજપ સરકારે આપેલી છે અમે દાવા સાથે કહી. જે તમે આ વિકાસના રોડના રસ્તા જોઈ રહ્યા છો ને,
તો સામેની પાર્ટી એમ વિરોધ કે છે તમારી દ્રષ્ટિએ? એટલે અહીંયા અહીંયા વિકાસ બહુ થયો છે એવું છે? વિકાસ સારામાં સારો શ્રેષ્ઠ. અત્યારે તમે આરોગ્યની બાબતે જો તો મેડિકલ કોલેજ ધમધમે છે. આરોગ્ય બાબતે સરકારશ્રીની આયુષ્યમાન યોજનાઓ જે છે એનાથી અહીંના લોકો ઈચ્છે જોવે છે કે ભાઈ વિકાસ તો થયો છે. તમારી દ્રષ્ટિએ આ વિસ્તારમાં કયા મુદ્દા ઉપર આ વખતે ચૂંટણી લડાવવી જોઈએ? નેતાઓ આવે છે વિસ્તારમાં કે નથી આવતા? સરકાર અત્યારે ગૌરવ યાત્રા કાઢે છે તો સરકાર શેનું ગૌરવ લે છે? સાત સાત વાર પેપર ફૂટે અને નિર્દોષ યુવાનો પેપર વગરના એની ગૌરવ યાત્રા. ગેસનો બાટલાનો ભાવ 1000 રૂપિયા કર્યો એની ગૌરવ યાત્રા. 3000 રૂપિયા તેલનો ડબ્બો કર્યો એની ગૌરવ યાત્રા. મોરબીની અંદર બ્રિજ બને તૂટી જાય, આજે નિર્દોષ લોકો મરે, અને જ્યારે વડાપ્રધાન આવતા હોય ત્યારે હોસ્પિટલની અંદર સમારકામને કલરકામ કરીને લાશોને સાઈડમાં મૂકવામાં આવે એની ગૌરવ યાત્રા. શેની ગૌરવ યાત્રા? આજે નિર્દોષ લોકોને આ ભાજપ સરકારે એક જ કામ કરવું. અહીંયા તો બાજુમાં એવું કહે છે પેલા ભાઈ તો કે બહુ વિકાસ થયો છે, અહીં તો જબરજસ્ત કામ થયું છે, એમ આયુષ્યમાનની વાત હોય કે મેડિકલ કોલેજની વાત હોય. વિકાસ તો આ વખતે કહે છે, કોરોનાની અંદર રેમડેસિવિર માટે લોકો તડપતા હતા, ઓક્સિજનના બાટલા માટે લોકો તડપતા હતા, ખાટલા નહોતા મળતા. એ આ પરિસ્થિતિ આ અમરેલી જિલ્લાની હતી ત્યારે એક પણ રાજકીય નહોતા દેખાતા નહોતા. તમે તમે કયા વિસ્તારમાંથી છો? હું સુખનાથપરામાંથી છું. મારે ખાલી એક જ કહેવું છે કે આ લોકો ટ્રેન બનાવે તૂટી જાય, બ્રિજ બનાવે તૂટી જાય, પુલ બનાવે તૂટી જાય. આ લોકોને અભિનંદન એક જ બાબતમાં આવું છું કે ઘરે ઘરે તમે સંડાસ બનાવો, તેનાથી લોકોને એક તો સંડાસ છે ને તૂટશે નહીં અને લોકોને ફાયદો રહે. કાકા તમે કયા વિસ્તારમાં? મારું ગામ બગસરા. અચ્છા, બગસરામાં. આ વિસ્તારમાં તમને શું લાગે છે, શું નથી થયું જે થવું જોઈએ? ભાજપ સરકાર જ્યાંથી આવી ત્યારે કોઈ ગરીબોને કોઈ સહાય દાતા કે કોઈ આશ્વાસન કાંઈ મળતું નથી. આશ્વાસન દેન બી આજે ગરબડ બની જાય, સંડાસ બની જાય. ગરીબોને સહાય આપશું, દવાખાનામાં તમારા કાર્ડ હશે તો ગરીબોને દવા મફત આપશે, ઓપરેશન કરી આપશું. કોઈ જાતની ગરીબને કોઈ સહાય કોઈ આપતી નથી. ઇન્દિરા જયારે ગાંધી હતી, રાજીવ ગાંધી, સંજય ગાંધી, ત્યારે 2 રૂપિયાના કિલો ઘઉં એણે કર્યા હતા. અને એમાં જોડે સહાય તમને સહાય નથી મળતી એવું કહો છો? અચ્છા કાકા, તમને તમે કયા વિસ્તારમાંથી? અમને અમારા કામ આપણને કઈ ટકવો પડે, ખબર પડતી નહીં. એટલે અચ્છા, નેતાઓ આવે છે ખરા તમારા વિસ્તારમાં? નહીં, કોઈ દી નહીં, કોઈ નેતો નહીં, કોઈ દિવસ આવતું જ નથી. નહીં, તમે કહો છો કે તમને ખબર નહીં પડતી. શું ખબર નહીં પડતી? એટલે નેતાઓ કે ખબર નહીં પડતી કે સરકાર બની છે ને તો એ અમારા ઘરથી ઓલી બાજુ બની છે. જે રાજકારણી છે ને એને એને ગટર થઈ ગઈ છે અને અમારે ગટર નથી બની. અમારે બસ એ ખાલી પાણી અમારું નિહાર થાય એ જરૂર, અમારે કોઈ નહીં બાંધવું નહીં. બીજું અમારે શું જરૂર હોય ભાઈ? નેતાઓ વિસ્તારમાં આવે છે ખરા? નહીં, કોઈ નહીં. મત જોતા હોય ત્યાં સુધી આવે, પછી કોઈ આવતું નથી ભાઈ. નહીં મત જોવે ત્યારે જ આવે છે ભાઈ નેતાઓ? આવાજુ તમને તમને શું લાગે છે, નેતાઓ મત જોઈતા હોય ત્યારે જ આવે છે? એ તો જેવી જેની માન્યતા. તમારી શું માન્યતા છે? એ તો નેતા એની રીતે કામ કરતા જ હોય છે. બધા એમ કે મફત તો આ કાર્ડ કે જ કાઢ્યા, આ બધા સહાય તો લે છે બરોબર. તો આ મા અમૃત અમને બધા કાર્ડ લઈ લઈને કામ તો કરે છે. તો ભાઈ ક્યાંક સરકાર ક્યાંય ઘરે તમને ટિફિન રોટલા ન ખવડાવી દે, કરે છે એ બરાબર જ કરે, બરાબર કરે છે ને? બરાબર જ. તમારું શું કેવું છે, બધું બરાબર ચાલે છે અહીંયા? નહીં, આ અત્યારે આ ભાઈનું જે કહેવાનું છે, તેલના ડબ્બાના ભાવ છે, આ અત્યારે મોંઘવારી છે, તો એ બધું આજે છે તો એ મોંઘવારી વધી ગઈ છે ને, આ બધું થાય છે. તો આનું છે એ થોડું પોલું કરવું જોઈએ. ગરીબ માણસો, સાધારણ માણસો મરી જાય છે. અહીંયા કોઈ ધારાસભ્ય કે કોઈ સારો આવવો જોઈએ બરોબર. મારું કહેવાનું એ છે કે આ બધી મોંઘવારી છે, આ માણસો આત્મહત્યા કરે છે, આ ભાઈની વાત છે, પુલ તૂટી જાય છે, આ બધું કરે છે, આ બધું જે ધારાસભ્યની છે. પણ મોંઘવારી જો આટલી બધી હોય તો શું કારણ છે કે પ્રજા એ વસ્તુ સમજતી નથી? કે પછી કેમ કે તમે જો ઈચ્છતા હોય, જેમ કે મોંઘવારી વધારે હોય તો ભાજપ હારે અને કોંગ્રેસ આવે અથવા તો બીજી કોઈ પાર્ટી આવે. પાંચ વર્ષ પછી બધા મત માંગવા આવે છે અને એ એમ કે ચાલો આપણે સાથે બેસીને જમીએ, ઓલું કરીએ, આ કરીએ. પાંચ વર્ષ પછી કોઈ આવતું નથી. ખરેખર એવું છે અહીંયા આગળ નેતાઓ ખાલી વોટ માંગવા આવે ત્યારે જ આવે? પરેશ ધાનાણી, અમરેલી અંદર 24 કલાક ગમે ત્યારે પરેશ ધાનાણીને ફોન કરો. પરેશભાઈ આવે, આ વિસ્તારનું કામ બહુ સારું કરે છે. જો કોરોના વખતે પરેશભાઈ ધાનાણીએ અમરેલીની અંદર જોઈએ એટલા ઓક્સિજનના બાટલા પરેશ ધાનાણી આપ્યા હતા, એટલે અમને એનો ગર્વ છે કે પરેશ ધાનાણી આ વખતે પાછા ધારાસભ્ય બને અને અમે પરેશભાઈ ધાનાણીને જીતાવજું. અચ્છા, તમે તમે શું કહો છો આ વિસ્તારમાં?
जो कोई पण धारासभ्य परेशभाई के अन्य पार्टी चार वर्ष लगी आ लोग एम कही नहीं आता तो ये पोते पोतानु काम विधानसभा में करे छे। गरीब मणसो है मध्यम वर्ग मणसो है एनो अवाज उठावी चार वर्ष न्याय रहे छे। जो तमारी यार कायमिक बेव आवे तो तमारो प्रश्न उठावशे कोण? तमे ने हूँ बे। अत्यार तो आम आदमी पार्टी पण छे तो ए पण अहींया उम्मीदवार उभो राखे छे तो हवे एनु शुं लागे छे तमने? ना आम आदमी पार्टी नो कोई वर्षो तो छे ज नहीं होल गुजरात में, अमरेली में तो नहीं पण होल गुजरात में आम आदमी पार्टी क्या छे ज नहीं। पिक्चर में नहीं, पिक्चर में नहीं, एक नहीं आवे सीट, एक नहीं सीट आवे, ओनली फॉर कांग्रेस की सरकार बनवानी छे। कांग्रेस की सरकार बनशे एवं कहे भैया तो लो। अच्छा पेला काका तमे तो आओ, तमे पाछळ। अरे काका तो भाग्या, जो काका तो भाग्या। चलो कोई बात नहीं, तमे कहो कांग्रेस की सरकार आवशे, तमे कहो के अहींया धारासभ्यनुं काम सारुं छे, भाई तमे शुं कहो? भागी ज रह्या छे लोको, बची रह्या छे बोलवाथी। हाँ तमे शुं कहो छो, आ विस्तारमां शुं प्रश्नो छे? आ વિસ્તારના મુખ્ય પ્રશ્ન છે શિક્ષણ બાબતના। શિક્ષણ એટલે અહીંયા શિક્ષણમાં કોલેજ નથી કે ભણવાનું મળતું નથી? જે ગ્રાન્ટેડ સ્કૂલો હતી, અમરેલીની ઓળખાણ હતી ફોરવર્ડ સ્કૂલ અને નૂતન હાઈસ્કૂલ, અત્યારે એ મૃતપય હાલતમાં છે। અત્યારે એક પણ વિદ્યાર્થીઓ ત્યાં એડમિશન લેવા રાજી નથી, ત્યાં સ્ટાફની પણ વ્યવસ્થા નથી। અત્યારે ફોરવર્ડ સ્કૂલ તદ્દન બંધ થઈ ગઈ છે, જે સ્કૂલમાં ભણી ભણીને મોટા રાજનેતાઓ પોતાની કારકિર્દી બનાવીને લોકોના પ્રશ્નો ઉઠાવ્યા છે, પણ અત્યારે અમરેલીનો પ્રશ્ન છે ગ્રાન્ટેડ સ્કૂલો અત્યારે મૃતપય હાલતમાં છે અને આ સરકારે તદંતર બંધ કરી દીધેલ છે। બંધ કરી દીધી છે, ઓકે। એટલે ટૂંકમાં ગ્રાન્ટેડ સ્કૂલો બંધ કરી દીધી છે એવું કહેવા માગે છે। ઘણા બધા લોકો અહીંયા છે, તેમની સાથે પણ ચર્ચા કરીશું। તમારી પાસે જરા મારે એ જાણવું છે કે નેતાઓ જ્યારે વચનો આપતા હોય છે એમાં જનતા આવી જતી હોય છે એમની વાતોમાં, તમને શું લાગે છે કે વિચારે છે કે ભાઈ મારા કામ આ વ્યક્તિ જ કરી શકે છે પછી વોટ આપે છે, શું લાગે છે? એમાં એવું થાય છે કે જ્યારે પ્રલોભનોને આપને આપવામાં આવે તો આપને એવો ભરોસો બેસી જાય છે કે નહીં આપણું કામ કરશે, પછી અહીંયા એ રહે જ નહીં। માનો કે ચાર છ મહિને આવતા હોય તો પણ આપને એમ થાય કે એ આવીને આપણું કામ કરશે, પણ જેથી આવવાનું થાય તેથી અમારામાં કોઈક મોતમૈયત થઈ જાય ત્યારે આવીને રોઈને વ્યા જાય છે, પછી કોઈ સાંભળવા આવતું નથી। માનો કે ચાર છ મહિને એક વખત આટો મારવા બી આવે તો આપણે એમને કંઈક રજૂઆત આપણે કરી શકીએ। હવે મને એ કહો કે ગપ્પા મારવામાં કોણ આગળ છે, કઈ પાર્ટી આગળ છે? ગપ્પા મારવામાં કોંગ્રેસ સૌથી આગળ છે ને, સૌથી આગળ છે। કોંગ્રેસને આપ, બે કોંગ્રેસને આપ, કોંગ્રેસને આપ, ગપ્પા મારવામાં ફર્સ્ટ નંબર। કેમ એટલે શું? કયા કયા ગપ્પા માર્યા? શેક ચલી જવા? હા શેક ચલી જવા, એટલે અથડીમાં ચાંદ બતાના, વિરોધ કરવાનો કોઈ થોડોક સ્ટેન્ડ હોવું જોઈએ વિરોધ કરવામાં, પણ વિરોધ કરવામાં આ લોકો ક્યાંય પાછા પડે એમ નથી। વિરોધ એવો કરે કે જાણે બધું અમે જ કરી લીધું, જે અત્યારે ભાજપ સરકાર જે કામગીરી કરી રહી છે છેલ્લા 22-25 વર્ષથી, તો લોકોને સુખ શાંતિ ને સલામતી આપી રહી છે કેવું જોઈએ તો સોરી એવો છે નહીં, હું નહીં। અચ્છા માવો ખાધો છે ને એટલે કદાચ નહીં કહી શકે, આ તકલીફ છે લોકોની। હા તમે શું કહો છો? તમે બી માવો ખાવ છો એટલે મારે ખરેખર અહીંના લોકોને કહેવું છે કે આ માવો જરા ખાવાનું બંધ કરજો, આયુષ્ય થોડું ઘટી જાય છે। ચાય પે ચર્ચામાં આજે આપણે વાત કરી અમરેલીના નાગનાથ મહાદેવ બસ સ્ટેન્ડ પરથી, ઘણા બધા લોકો પાસેથી આપણે એ જાણવાનો પ્રયત્ન કર્યો કે આ વિસ્તારના મૂળ પ્રશ્નો જે છે એ શું છે, કયા મુદ્દા ઉપર આ વખતની ચૂંટણી લડાઈ રહી છે। ઘણા બધા લોકોએ ચા પીતા પીતા પોતાના મત વ્યક્ત કર્યા। હવે પછી બીજા વિસ્તારમાં પણ જઈશું, જાણીશું એ વિસ્તારના લોકોનું શું કહેવું છે। બનાવતા બે જૂથ બન્યા, કાર્યકરોને રાજીનામું આપીએ પક્ષ લડવાની ચીમકી। આપના મહામંત્રી ઇન્દ્રનીલ રાજગુરુ નારાજ થયા, ઇન્દ્રનીલની સાથે રાજભા પણ નારાજ થયા, ટિકિટ વહેંચણી અને યોગ્ય મહત્વ ન મળતા નારાજ થયા। તો આપ ઉમેદવાર અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી, અલ્પેશ કથિરિયાએ સુરત અથવા ગોંડલથી ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી। ઈશુદાન ગઢવીનું નામ જાહેર થતા કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનું નિવેદન, કહ્યું કે આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં ખાતું પણ નહીં ખુલે, આ વખતે ગુજરાતમાં બનશે કોંગ્રેસની સરકાર। ભાજપના નેતા ભરત ડાંગરે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા, ભરત ડાંગરે ટ્વીટ કરીને અરવિંદ કેજરીવાલને કર્યા સવાલ, કહ્યું કે કેજરીવાલની ફ્રેમમાં ગાંધીજી કે સરદાર કેમ નથી દેખાતા। મહેસાણાના બહુચરાજીમાં કોંગ્રેસ ધારાસભ્ય વિરુદ્ધ હોર્ડિંગ્સ, પોસ્ટરમાં ભરતજી ઠાકોરને કમાના નામથી સંબોધ્યા, બહુચરાજીના ધારાસભ્યએ સત્તાનો દુરુપયોગ કર્યાનો ઉલ્લેખ। દ્વારકામાં કોંગ્રેસે ટિકિટ માટે કતાર, દ્વારકા બેઠક માટે કોંગ્રેસમાં 6 દાવેદારોના દાવા, કણજારીયા અનિલ વારોતરિયાના નામ હાલ ચર્ચામાં, કોંગ્રેસે ટિકિટ કોને મળશે તેની પર સસ્પેન્સ યથાવત। કોંગ્રેસના ઉમેદવારોની પસંદગી માટે મંથન, સ્ક્રીનિંગ કમિટીએ પેનલ બનાવી સીઈસીને સોંપી યાદી, અમદાવાદ શહેર અને જિલ્લાની બેઠક માટે મંથન।
अमदावाद में कांग्रेस चार धारासभ्य रिपीट थवानी संभावना, संभावित उम्मीदवारों साथे कांग्रेस नेतृत्वए करी टेलिफोन पर बातचीत। वडोदरा में चूंटणी टिकट माटे ठगाई, कांग्रेस ना बे नेताओं साथे टिकट ना नामे आप्यो ठगाई नो कॉल, टिकट आपवा बदल मांगवामां आव्या रूपिया। वाघोड़िया ने रावपुरा बैठक माटे बे नेताओं पासेथी मांग्या रूपिया। सत्यजीत गायकवाड़ ने चंद्रकांत श्रीवास्तवे साइबर क्राइम में फरियाद नोंधावी, फोन करनार व्यक्तिए पोतानी ओळख राहुल गांधी पीए कनिष्क सिंह तरीके नी आपी। गांधीनगर वावोल में वेरहाउस में रखाया ईवीएम, फायर एलार्म वागवा पाछळनुं कारण जाणवा खोलायो वेरहाउस। वेरहाउस में फायर एलार्म वागवा मुद्दे कलेक्टरे कर्यो खुलासो, मॉइश्चराइजर ने कारण वाग्यो हतो अलार्म, कलेक्टरे समग्र घटना की तपास करवानी बात करी। दिल्ली में 9 और 10 नवम्बरे भाजपनी मळशे बैठक, गुजरात भाजप अध्यक्ष और प्रभारी रहेशे हाजर, उम्मीदवारों नाम पर थशे मंथन। दिल्ली में कांग्रेस की महत्वनी बैठक, उम्मीदवारों नाम पर अंतिम घड़ी मंथन, 7 नवम्बर बाद आवी शके छे उम्मीदवारों याद, 90% नामों पर पूर्ण थई चुक्यो छे मंथन। प्रधानमंत्री नरेन्द्र मोदी 6 नवम्बरे चूंटणी प्रचार श्री गणेश वलसाड जिल्लाथी करशे, नाना पौंढा में जाहिर सभा ने संबोधशे, पीएम ना आगमन माटे भाजप आगेवानो तड़ामार तैयारियों। ब्रेक बाद फरी एक बार आपनु स्वागत छे चाय पे चर्चा में। हवे अमे पहुंचिया छे अमरेली विस्तार ना भीड़भंजन चौक में। आ बीजी चानी केटली छे अने त्यां पण तमे जोई शको छो के चा पीवा माटे लोकोनी कतारो लागे छे, अने अहीं आगळ आखा दिवसनी जे चर्चा होय ने ए आ जग्याए आईने लोको पोतानी वातो एकबीजाने करता होय छे। त्यारे अमरेलीमां आ वखते शुं चाली रह्युं छे चूंटणीमां अने लोको शुं ईच्छे छे ए आपणे आजे लोकोने पूछीए। काका अमरेलीमां केवुं चाले छे? सारुं ચાલે છે, સારું ચાલે છે। અચ્છા, અહીંયા ચા પીવા બધા ભેગા થાય ત્યારે સૌથી વધારે ચર્ચા શેની થાય? બધાની થાય, બધા લોકો બધાની, એટલે કેવી? કોંગ્રેસ ભાજપ, કોંગ્રેસ ભાજપ સામણા વાળા બરાબર। આ વખતે શું લાગે છે? આ વખતે કઈ નક્કી ન થતું સાહેબ, તમને શું લાગે કોણ આવે? કઈ નક્કી ન થતું, ભરેલું નાળિયેર કહેવાય બરાબર। તમને શું લાગે છે આ વખતે? બીજેપી જ આવશે, હા બીજેપી। એટલે આ વિસ્તારમાં નેતાઓ કામ કરે છે? હા કર્યા કરે, બહુ કર્યા છે કામ, હા ઘણા કામ કર્યા। આ વખતે તમને શું લાગે કયા મુદ્દા ઉપર લડાઈ રહી છે આ વખતની ચૂંટણી? નહીં પણ આવશે બીજેપી, બે મુદ્દા ઉપર તે, એ તો બીજેપી આવે કોંગ્રેસ આવે તો જનતા કહેશે, પણ આ વિસ્તારમાં ચૂંટણી જે લડાય છે ને એ કયા મુદ્દા ઉપર લડાય છે તમને શું શું લાગે? ઘણા બધા બેરોજગારી નથી, આ નથી, તે બધા કહે છે, પણ આવશે બીજેપી, તમે જોજો મુદ્દા ગમે એવો હોય પણ આવશે બીજેપી। હા ભાઈ, તમે તો ચા પીઓ છો, કહો તો ખરા કશું? ભાજપ આવી છે। અરે વાહ વાહ, ભાજપ તો આવશે, પણ મુદ્દો કયો, કયા મુદ્દા ઉપર લડીને આવશે? તો કોને ખબર, કોને ખબર, બધું ભગવાન ભરોસે જ છે શું? ભગવાન ભરોસે। તમને કોઈ દિવસ અહીંયા નેતાને આવતા જોયા છે કોઈ વિસ્તારમાં? તમે કોઈ રજૂઆત કરતા હોય, તમારી કોઈ ડિમાન્ડ એવી કે જે પૂરી ના થઈ હોય? એવું તો કાંઈ લાગતું નથી, એવું કંઈ છે જ નહીં, નહીં તમારી કોઈ ઈચ્છા જ નહીં હોય કે આ વિસ્તારમાં કંઈક થવું જોઈએ? નહીં, કશું જ નહીં, નહીં ના, બહુ છે, બહુ વાત કરો છો, આ તો કોઈ ગજબ ના લોકો છો તમે, હા તમે શું કહો? હે હું બોલું, મોંઘવારી કે પછી વિકાસ કે શું લાગે છે? મને તો એવું કઈ નથી લાગતું, કશું નહીં લાગતું, આ માવાનો વિકાસ થયો લાગે છે, તમારા દાંત બરાબર ના લાલ થઈ ગયા છે। હા ચલો હવે તમે કહો જીતે છે, શું કારણ પણ એમાં? કારણ કેમ કે હમણાં દિલ્હી માં આવ્યું, પછી પંજાબ માં આવ્યું, એની કામગીરી સારી છે, એ હમણાં દેખાય છે। દિલ્હી પંજાબ માં આવે એટલે ગુજરાત માં આવે એવું થોડું હોય? આવે એનો મતલબ કેમ કે એનો મુદ્દા એના હારા છે, કામગીરી એની હારી છે। હા બોલો ને શું કહો છો? અરે બોલો બોલો, બોલશો તો બોર વેચાય ને, હા તમે કઈક તો બોલો, શું ચાલે છે આ વિસ્તારમાં? નેતાનું નામ શું છે? કોઈ એક નેતા યાદ છે? તમારા ધારાસભ્યનું નામ શું? પરેશભાઈ ધાનાણી છે। ધાનાણી આવે છે ખરા વિસ્તારમાં? આવે છે, આવે છે, 5 વર્ષ પહેલા આવ્યા હતા, હવે ખબર નથી। આ વખતની ચૂંટણીમાં કયો મુદ્દો વધારે હાવી લાગે છે?
મને તો આમ આદમી પાર્ટી આવશે એવું લાગે છે. આમ આદમી લાગે છે. આ બીજો વ્યક્તિ મળ્યો મને આમ આદમી કહેવા વાળો. અરે કાકા તમે ક્યાં જાઓ છો? આવો ને આવો. અરે આવો તો ખરા, નાના માણસોની ચિંતા અમે તો કરીએ છીએ કાકા, બહુ ચિંતા. જો તમે કહો આજો, તમારે દર્શકો અમારા તમને જોઈ રહ્યા છે, તમે કહો અમને કે તમને આ વિસ્તારમાં શું જોઈએ છે? આ વિસ્તારમાં મજૂરી જોઈએ નાના માણસોને, રોજગાર કાયમ ગરીબ બહુ આ વિસ્તારમાં. અને શ્રાવણ કેજરીવાલ આવે બહુ મોટો ફાયદો. કેજરીવાલ આવે? હા, કેજરીવાલ આવે. એટલે કેજરીવાલ નું કયું કામ તમને ગમ્યું? એને દિલ્હીમાં નિસળ નું કામ, લાઇટ બિલ નું, પછી ઝોપકાડા નાખે એ લોકો સારા સારા બધા. તમે ત્યાં જઈને આવ્યા છો? આપડે આપણો પેપર વાંચીએ છીએ. કેજરીવાલે મારે કેજરીવાલ નું કામ નામ પત્તો નહીં, સાફ થઈ જાય. હું તમને કહું ને, કેજરીવાલ આવશે જ નહીં, ભાજપ થી ભાજપ જ આવશે. કેજરીવાલે શું કહ્યું? દિલ્હીમાં કઈ કર્યું નથી. હું તમને કહું ને, ખાલી જૂઠા જૂઠા બોલે રાખે. હું તમને કહું ને, તમે શું કહો છો ભાઈ, તમે ક્યાં રહો છો? આપણે અમરેલીમાં જ રહીએ છીએ. આપણે અમરેલીમાં અત્યારે જોબ ઓપોર્ચ્યુનિટી બેરોજગારી બહુ છે. આપણે જે એજ્યુકેશન છોકરા આગળ ભણે તો છે, પણ મૂળ નોકરી અહીંયા અમરેલીમાં મળે એવી નથી, કારણ કે ઇન્ડસ્ટ્રીયલ એકઈ નથી. અહીંયા અહીંના જે નેતાઓ છે એ આ વસ્તુ માટે કામ નથી કરતા? ભાજપ હોય કે કોંગ્રેસ હોય, કોઈ કામ કરતા નથી કે ચલો રોજગારી મળે એના માટે આપણે કંઈક કરીએ? અત્યારે અમરેલીમાં એકઈ ઇન્ડસ્ટ્રી નથી. એક જ છે શીતલ, જે દૂધની મિલ્ક ડેરી છે, બાકી એકઈ બીજી એકઈ વસ્તુ નથી ઇન્ડસ્ટ્રી લેવલે, કાંઈ નથી. તો આ વખતની ચૂંટણીમાં મુદ્દો કયો રહેશે તમને લાગે છે? મોંઘવારી, રોજગાર, કે પછી વિકાસ, કે પછી શું લાગે, ત્રિપાખીઓ જંગ, ત્રીજી પાર્ટી, કયા મુદ્દાને લઈને આ વખતની ચૂંટણી જીતનું ફેક્ટર બનશે? અમે તો સ્ટુડન્ટ છીએ એટલે આપણે રોજગારી જ મેન અમારા માટે તો મુદ્દો છે. રોજગારી, રોજગારીની જરૂર છે. અચ્છા, આપણે અહીંયા પણ બીજા એક ભાઈ છે. કાકા તમે આ વિસ્તારના? ગારિયાદાનો. ગારિયાદાન. અચ્છા, આ વિસ્તારમાં તમે કેટલા સમયથી રહો છો? બે દિવસ. બે દિવસ. તમે જે ગારિયાધારમાં રહો છો ત્યાં કેવો વિકાસ છે? ત્યાં તો સારો વિકાસ છે. નેતાઓ હાલચાલ પૂછો આવે ખરા? હા, બધા આવે. આ વખતે શું લાગે છે, કઈ પાર્ટી આવે એવું લાગે છે? હાવણાની આવે એમ છે. સુધીરભાઈ વાઘાણી. વાઘાણી, સુધીરભાઈ વાઘાણી, એ વરી કઈ પાર્ટીમાં? આપમાં. આમ આદમી. શું વાત છે, આમ આદમી પાર્ટી તો અહીંયા આગળ. ભાઈ તમે કયા વિસ્તારમાં? હું અહીંયા બારપરામાં રહું. આ વિસ્તારમાં નેતાઓ આવે છે બધા સમસ્યાઓ સાંભળવા? અમારા વિસ્તારના જે અમુક છે ચૂંટાયેલા એ બધું કરે છે. આ વખતની ચૂંટણી કયા મુદ્દા ઉપર જીતનું ફેક્ટર બનશે એવું લાગે છે તમને? આ વખત પર એકચ્યુઅલીમાં હું રહું છું અત્યારે સુરત. એટલે જેમ કે 2017માં પાટીદાર આંદોલન હતું, 2019માં તમે જોયો તો ભાઈ રામ મંદિર, કે આ વખતે શું લાગે છે, કયો મુદ્દો વધારે આમ હાવી છે, કોઈ એવું લાગે છે? હું તો એક જ વિચારણા ધારણ કરું છું કે આ લોકો જે બી પક્ષ આવે, એક્સ વાય ઝેડ, કોઈ બી પણ વિકાસ કરે. વિકાસ કરે. હા. નેતાઓ આવે છે તમારા વિસ્તારમાં? અમારા વિસ્તારમાં નેતા આવે છે, જોવે છે બધું, પણ આ વિસ્તારમાં, આ અમરેલી જિલ્લામાં વિકાસની જરૂર છે. નેતાઓ આવતા હોય તો પછી વિકાસ થાય છે ખરેખર? નહીં થયો. અને નહીં થયો તો શું કારણ? એવું કારણ તો એ જ છે કે આ અમરેલી જિલ્લામાં કંઈ ઉદ્યોગ નથી. ઉદ્યોગ હોય તો કંઈ વિકાસ થાય. માણસ છે ને, ઉદ્યોગ નથી મેન તો અમરેલીમાં. અમરેલીમાંથી લોકો બિચારા બહાર જાય છે. બરાબર. તો આ ભાજપ કોંગ્રેસ તો બંને દાવા કરે છે કે ભાઈ અમે તો બહુ કામ કર્યું છે અહીંયા વિકાસ માટે, રોજગારી વધે એના માટે, તો સાચું કોણ આવે? હવે સાચા તો બધા પોતપોતાના દાળ ઉપર પોતપોતાની રોટલીઓ શેકે છે. આ તમને શું લાગે, આ ત્રિપાખીઓ જંગ છે એમાં શું થશે આ વખતે? આ વખતે તો અમે તો એમ ચાહીએ કે કોઈ નવા માણસને ચાન્સ આપીએ. કોંગ્રેસને બી મોકો આપ્યો, ભાજપને બી મોકો આપ્યો, હવે કેજરીવાલને આમ આદમી પાર્ટીને આપણે મોકો આપવો જોઈએ. આમ આદમી પાર્ટીને મોકો આપવો જોઈએ એવું કે છે. હા, તમે શું કહો છો કાકા? અમે તો ભાજપને મોકો આપવો જોઈએ. એમની એટલે આ વિસ્તારમાં કયા કામો થયા છે તમને શું લાગે છે? એટલે માણસો માટે તો, જનતા માટે તો કામ થયા જ છે. એક તો આયુષ્યમાન યોજના આવી છે, પબ્લિકને ફાયદો થયો છે એમાંથી. બીજું છે કે કોઈને મકાનની યોજનામાં એમાં સરકાર સારી મદદ કરે છે. અત્યારે તો ત્રીજી પાર્ટી જે રીતે પ્રચાર કરી રહી છે, કોંગ્રેસ જે રીતે લોકોની વચ્ચે મુદ્દાઓને લઈને જઈ રહી છે કે અમે બેરોજગારી ભથ્થું આપીશું, એને લઈને શું લાગે છે આ વખતે ટક્કર કેવી રહેશે? એનાથી કોઈ ફરક નહીં પડે. નહીં પડે. નહીં પડે. એમાં તો અમરેલીમાં તો બીજેપી જાય. અમરેલીમાં બીજું શું જરૂર છે જે અત્યાર સુધી ના થયું હોય? રોજગારી જરૂર છે જ. રોજગારીમાં લોકો ક્યાં જાય નોકરી કરવા માટે? હા, એ તો જો કે હીરા ઉદ્યોગ છે અમરેલીમાં, પણ બીજાને તો સુરત જવું પડે કે ટૂંકમાં
પોતાનું વતન મૂકીને બહાર જવું પડે છે, એ પોઝિશન તો છે જ. અચ્છા, વતન છોડીને બહાર જવું પડે, અને જે સિનિયર સિટીઝનો છે એમના માટે અહીંયા આગળ કોઈ ખાસ કામ થયા હોય એવા? ના ના, એવું કોઈ છે નહીં, એવું કંઈ કામ નથી. સૌથી વધારે આ તમે અહીંયા ચા પીતા હો ત્યારે લોકો જે ચર્ચા કરતા હોય છે ચા પીતા પીતા, એમાં કયો મુદ્દો સૌથી વધારે ચર્ચાતો હોય છે અહીંયા? સૌથી વધારે જો કે અહીં તો વધારે તો બેરોજગારીનો મુદ્દો છે થોડો, એની ચર્ચા વધારે થાય, એની ચર્ચા થોડીક વધારે છે. તમે ભાઈ કઈ જગ્યાએથી? બહારના છો? ક્યાંથી આયા? અમરે આલા સાવરકુંડલા. બહારના થોડું કહેવાય, આપણા અમરેલી જિલ્લાના જ છો ને. અહીંયા કેટલા ટાઈમથી છો? બસ 2 વર્ષથી છો. બસ 2 વર્ષથી? બહુ કહેવાય 2 વર્ષથી, તો ખબર હશે અમરેલીમાં શું ચાલે છે. બસ આનંદ આનંદ. અચ્છા, અહીંયા કયા નેતાને ઓળખો છો? કોઈને નહીં, કોઈને નહીં, બિલકુલ અંજાન વ્યક્તિ. હા, અપની મસ્તી મેં મોજ. તો આજે આપણે વાત કરી અમરેલીથી, નવા વિસ્તારમાં જઈશું અને ત્યાંના લોકોનો પણ મૂડ જાણીશું. રજા આપશો, નમસ્કાર.